એક સરસ વાર્તા યાદ આવે છે ચેખોની છે અને વાત છે મોસ્કોથી દૂર એક ગામડાની એમ એક દાદા છે અને એમની સાથે એમનો પૌત્ર રહેતો હોય છે નાનકડો જ દાદા એક જાગીરદારના ત્યાં ચોકીદારીનું કામ કરતા હોય છે ને બીજું નાનું મોટું કામ ત્યાં કરે આર્થિક કન્ડિશન બહુ જ ખરાબ એમ એટલે દાદા પોતાનું પૂરું કરે પણ પૌત્રનું પૂરું કરવામાં એમને તકલીફ થતી હતી એટલે દાદાએ એ પૌત્રને કોઈક બીજા જાગીરદારના ત્યાં નોકરી માટે મોકલી આપ્યો નાનો જ છોકરો તો એકદમ દાદા એને સમજાવ્યો કે ત્યાં સરસ ખાવાનું મળશે આ બધું એટલે એ તો ગયો ત્યાં આગળ એમ અને ગયા પછી ત્યાં જેમના ઘરે કામ કરતો હતો એ માણસ એવા લાગણીવાળા નહીં એમ બાળક જ હતો આ અને એનાથી મોટા લોકોનું એણે કામ કરવાનું જ્યાં પશુઓ એમના હતા એ કામ કરવાનું ઘર કામ કરવાનું ટૂંકમાં એટલું બધું કામ કરવાનું અને એની સામે એને ખાવાનું બહુ જ માપનું મળે સરખું મળે પણ નહીં એટલે બહુ તકલીફો એમ બાળક થાકે કોક વખતે કોઈક કામમાં ભૂલ નીકળે તો માલિક અને માલિકણ જે છે એ એને ખૂબ મારે પણ ખરા બચ્ચું થાકી ગયું એમ રોજ આ બધું સહન કરે એના જેવડા બાળકો રમે પણ એ કામ કરતો હતો એમ એક દિવસે બહુ જ થાક્યો ને એને થોડું ભણેલો હતો એમ અને એને ખબર કે ટપાલ લખીએ ને તો આપણા સગાવાલાના ત્યાં ટપાલીએ ટપાલ પહોંચાડી દે એમ એને નક્કી કર્યું કે હું મારા દાદાને ટપાલ લખું અને એમને કહું કે મને અહીંથી લઈ જાય એમ એ ચોરી છુપી હતી એને એ જ્યાં રૂમમાં જ્યાં રોતકાતો હોય છે રાત્રે સૂતો હોય છે ત્યાં જાય છે અને મેચ પર એક કાગળ લખવા બેસે છે અને લખે છે કે દાદા હું તમને ખૂબ યાદ કરું છું એમ અને તમે મને બહુ જ યાદ આવો છો આ લોકો મને મારે છે સરખું ખાવા નથી આપતા હું તમને હેરાન કરતો હતો એટલે તમે મને અહીંયા મોકલી દીધો પણ હું તમને વચન આપું છું કે કોઈ દિવસ તમને હેરાન નહીં કરું એમ દાદા તમે મને અહીંથી લઈ જાઓ એમ હું તમને ખૂબ યાદ કરું છું હું મોટો થઈશ ને તો તમારી ખૂબ સેવા કરીશ એમ તમને ક્યાંય તકલીફ નહીં પડવા દઉં દાદા તમે મને ખૂબ યાદ આવો છો એની બધી જ હૃદયની લાગણીઓ એ પત્રમાં એ ઠાલવી દે છે એમ અને એ ઠાલવ્યા પછી પૂર્ણ વિશ્વાસ સાથે કે આ ટપાલી મારો પત્ર છે એ દાદાને પહોંચાડી દેશે ટપાલમાં એટલે પત્ર વાળી દે છે અને સરનામું ઉપર લખે છે દાદાનું નામ લખે છે અને નીચે લખે છે મુકામ પોસ્ટ ગામડું સરનામું નથી એમ એને ખબર નથી કે કયા ગામથી આવ્યો તો એમ એટલે લખે છે કે મુકામ પોસ્ટ ગામડું એમ એ ટપાલી ટપાલ પેટીમાં જઈને ટપાલ નાખી પણ આવે છે એક વિશ્વાસ સાથે કે દાદા આવશે ને મને લઈ જશે એમ સરનામું કેટલી મોટી વાત છે એમ વિચરતી જાતિઓ સાથે કામ કરીએ જગત આખું ભમે અને ક્યાંક હવે સ્થાયી પણ થયા છાપરા બાંધીને રહેતા પણ થયા પણ હજી એમના સરનામાના ઠેકાણા ઘણા બધા પરિવારોના નહીં હું જ્યાં બેઠી છું તમે પાછળ જોતા હશો કે સરસ મજાનું ઘર છે અને આગળ પણ સરસ મજાનું ઘર છે બીજી બાજુ પણ સરસ મજાના ઘરો બંધાઈ રહ્યા છે એમ ગુંદાળા ગામ છે રાજકોટના ગોંડલનું એમ અને અહીં વિચરતી જાતિના ગોંડલમાં જે પરિવારો રહેતા હતા એ પરિવારોમાંથી કેટલાક પરિવારોને અહીંયા સરકારે રહેવા માટે પ્લોટ આપ્યા છે પ્લોટ આપ્યા પછી વાત આવી ઘર બાંધવાની અને સરકારની સહાય જે મળે એક લાખ વીસ હજાર પંડિત દીનદયાળ આવાસ યોજનામાંથી મનરેગાને શૌચાલયનાથી લગભગ દોઢેક લાખ રૂપિયા મળશે એમ પણ દોઢ લાખ રૂપિયામાં આવું સુંદર મજાનું ઘર ન થાય એમ વધારાના પૈસાની જરૂર હતી અને એ માટે એમને ફર્સ્ટ આબુધાબી બેંક છે એણે સપોર્ટ કર્યો અને એ સિવાય

અમારું લાઈવલીહૂડ હાઉસિંગ નું કામ એ જુએ છે તમારી માટે ઘર એટલે શું સવાર થી સાંજ સુધી થાકીને ક્યાંય પણ એકવાર બેસવાનો મોકો મળે તો એ ઘર છે સાંજે અ છાયબેન ઘર એટલે આખા દિવસનો કરેલા કામનો થાક ઉતરી જાય ને એક પેલો સંતોષનો આખો અલગ જ અનુભવ થાય જાણે આખા દુનિયાનું સુખ આપણને મળી ગયું એ આપણું ઘર અ ઘરની વ્યાખ્યા મેં કીધું ને કે દરેક વ્યક્તિ માટે જુદી જુદી છે તમે છાપરામાં રહેતા હો અને ઘણી વખત કાવ્યાત્મક રીતે લખાતું હોય તો કે કે છાપરાની ઉપર ચાંદલીઓ દેખાય છે તારાઓ સરસ મજાના ટમટમે છે પતરાવાળું ઘર હોય તો એમ કે કે ચોમાસામાં સરસ મજાના પાણીના એટલે વરસાદના ટીપાં પડે છે ને એનો અવાજ આવે છે કેટલાકને કર્ણપ્રિય પણ લાગે એમ કેટલાકને એ પતરામાં કાણા હોય તો એ નીચે વાસણો મૂકવા પડે છે સરખું સૂઈ નથી શકતા તો ઘરની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે જુદી જુદી છે પણ હા થાકીએ ત્યારે જ્યાં શાંતિથી બેસી શકાય અને હાશ થાય એ ઘર અમે હું તો ખૂબ પ્રવાસ કરું આખું ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગુજરાત બહાર પણ પ્રવાસ કરીએ પણ મનથી થાકીએ ત્યારે એમ થાય કે ઘેર ક્યાંક પહોંચી જઈએ એમ બસ એ એ ઘર એમ આઈ થિંક વ્યાખ્યા શું બહુ બધી તો આપી ના શકીએ આ બધાએ પ્રયત્ન કર્યો નાની મોટી વ્યાખ્યા આપવાનો અહીં ઘણા બધા હતા એમને લક્ષ્મણભાઈ તમે પણ આવો મારે અર્જનભાઈ તમે પણ આવો જયંતિભાઈ જે આ ગામના સરપંચ છે જેમણે આ પરિવારોને જગ્યા આપી છે એમની સાથે પણ વાત કરવી છે એમના ઘરની વ્યાખ્યા અનિલભાઈ તમે પણ આવી શકો છો લક્ષ્મણભાઈ છે મેં લક્ષ્મણભાઈને કીધું કે એમણે એવા સરસ મજાના ઘર બાંધ્યા છે મજબૂત છે એકદમ ત્રણ લાખ ઉપરના ઘર છે એક રૂમ ઓસરી સરસ મજાની ટોયલેટ બાથરૂમ અને એક પ્લીન્થ બધાની એકદમ ધ્યાનમાં રાખીને બહુ ખરાબ જમીન છે આ રીએ ક્યાંક સખત ખાડા પણ એ બધાને મેન્ટેન કરીને એમણે ત્રણ ત્રણ લાખ ત્રણ લાખ દસ આસપાસ આ એક ઘર અમને પડ્યું છે લક્ષ્મણભાઈએ આઈ થિંક અમારી સાથે આ ઘર બાંધવામાં આનો કોન્ટ્રાક્ટ આખો એમને આપ્યો પણ બહુ હૃદયથી એમણે કામ કર્યું એટલે મે એમને કીધું કે ભગવાન આ કલરફુલ આવી સરસ મજાની કોલોની જોશે ને તો જ્યારે આપણો ઉપર વારો આવશે ને કોલોની બનાવો ને તો કોન્ટ્રાક્ટ તમને જ આપશે એમ પણ તમારા માટે ઘરની વ્યાખ્યા શું છે ઘર એટલે તો આ લોકો આવતા હોય છે કારણ કે જે ઝૂંપડામાં રહેતા હોય છે એટલે એટલે ઝૂંપડામાં રહે એટલે દારૂ પીવે છે અને એવી રીતે ગંદુ રહે અને અહીંયા લોકો આવતા હોય છે કેમ કે અમે આવા મકાન મળે એટલે અમે સારા મકાનમાં રહીશું તો અમારા છોકરાઓ સારું શિક્ષણ લેશે અને સારા વિચારો આવશે એટલે આ જે અહીંયા આવે છે જે સેમ્પલ હાઉસ જોવા એટલે કે બહુ સરસ મકાન બનાવ્યું છે અમે આવામાં રહીશું એટલે અમારું છે ને આખું જીવન પરિવર્તન થઈ જશે કે એટલે અમે સેમ્પલ હાઉસ બનાવ્યું છે આમ થાય કે પૈસાદાર માણસોના ઘર બને અને એ સેમ્પલ હાઉસ જોવા માટે આવે ને એનાથી એ ઘરની પસંદગી કરે તો અહીં કેમ સેમ્પલ હાઉસ ને એટલે આ જે છે તે અમારું સેમ્પલ હાઉસ જ્યાં હું બેઠી હતી ત્યાં આગળ સરપંચ સાહેબ છે જયંતિભાઈ તમને કેવો હરક થાય છે આ બધાને અહીંયા તમ તમે તો સરનામું આપ્યું ને ગુંદાડા ગામમાં પરિવારોને વસવાટ માટે બહુ બધા સરપંચો ગામ લોકો તૈયાર નથી હોતા એવામાં એમણે કીધું કે ના મારા ગામમાં તમે આ પરિવારોને વસાવો અને તમારી એમની મહેનત પણ બહુ જ ડોક્યુમેન્ટ પર સરપંચ છે આ ગામના નામે અહીંના વતની થશે એટલે સહયોગ કરવાની હોય ખૂબ બધી તો રાત્રે આઠ આઠ નવ નવ વાગ્યા સુધી લાગ્યા હો સહયોગમાં બીજા બધામાં એટલે બેન પેલી વસ્તુ તો તમે અમારા ગામ ને આ લેવા અને ઈ લોકો માટે તો સ્વર્ગ જ છે બરાબર છે ઘર એટલે સ્વર્ગ જ થઈ ગયું અને આ બધી મહેનત જો કે આ બધી બેનોની મહેનત થી

ઘર એટલે બેન અમુક લોકોની આખી જિંદગી વહી જાય છે ઘર બને ઘર કરવામાં બિલકુલ પૈસા હોય છતાં આડા અવડા વપરાઈ જાય પૈસા ન હોય તો વ્યાજે લઈ આવે ઉછીના લઈ આવે કાંઈ પણ કરે પણ ઘર કરે એણે જે જિંદગી વિતાવી છે ઝૂંપડામાં કે એક ગામથી બીજા ગામમાં આમથી રખડીને આમથી રખડીને ખેત મજૂરી કરીને કાળી મજૂરી કરીને એનો એક વિચાર એટલો હોય કે હું રાત્રે વરસાદમાં વાવાજોડામાં ઠંડીમાં તડકામાં ગમે તેમ પડ્યો રહ્યો છું મારા છોકરાઓ નો રહેવા જોઈએ બિલકુલ પછી એને મિતલબેન જેવા મળે દેવ નહીં તમારી તમારું એ સ્વપ્ન એ ભાવનગર થી છે તમે મને સરસ કીધું અમે જરા કા એ હું બેઠી બેઠીતી ત્યારે મે પૂછ્યું ઘર એટલે શું તો એમણે કીધું કે એક ટાઈમ મળે તો હું ભાગી જાઉં હા ઈ મારી માટે ઘરની વ્યાખ્યા ઘરની વ્યાખ્યા તો દરેક માટે એ ઘર ખૂબ મોટી અને એટલે વ્યાખ્યા કહેવા કરતાં બી એ લાલસા આમ તો કહેવાય માણસનું મૃત્યુ થાય એ વખતે જીજી વિશા જે એના મનમાં હોય જીજી વિશા એટલે મૃત્યુ વખતે જે એને જીવવા માટેની જે જે વિશા હોય એવું મને ક્યાંક લાગે કે ઘર માટે આ બધા પરિવારોની એ જીજી વિશા છે પાક્કું ઘર થાય એ લોકોની જે વિશા છે એમ જિજ્ઞાસા નહીં કહું એમ તો બસ આ આખી કોલોની અમે મજાની કરી છે ઓલમોસ્ટ દિવાળી પછી એટલે અમારો ટાર્ગેટ છે કે નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં આ બધું કામ પતી જાય અને એ પછી અમે તમને આખો ફરીથી વિડીયો પણ બતાવીશું અને લાભાર્થીઓનો વિડીયો બતાવીશું જેને આ ઘર મળ્યા છે જે મકાનના માલિક થયા છે એ લોકોના પણ બાકી બધા રાજી થશે એવું તો ચોક્કસ કહી શકાય એવું સરસ મજાનું આ કોલોની આખી કરી છે ફર્સ્ટ આબીધાબી બેંકનો હું ખૂબ આભાર માનું છું સરકારનો ખૂબ આભાર માનું છું કે એમણે આ સહયોગ અમને કર્યો અને બાકી આ બધા જેમની સાથે વાત કરી એ દરેક વ્યક્તિનો પણ આ ઘર બાંધવામાં ખૂબ ફાળો વીએસએસએમ સાથે સંકળાયેલા અન્ય સ્વજનોએ જેમણે નાની મોટી મદદ કરી એ બધાનો પણ ખૂબ આભાર કે એમણે એક વિશ્વાસ મૂકીને આ કોલોની બનાવવા માટે એમને મદદ કરી તો બસ આ સ્વપ્નનગરી છે આ બધા પરિવારો માટે અને સ્વપ્નનગરીમાં અહીંયા એ સુખી થાય લક્ષ્મણભાઈએ સાચું જ કીધું કે એક વખતે છાપરામાંથી માણસ પાક્કા ઘરમાં આ પ્રકારમાં રહેવાનું શરૂ થાય ને તો સપના જોવાના એના શરૂ થશે અને જુદું વિચારી શકશે તો બસ આવો ઘર બાંધવાનો પ્રયત્ન કરી અત્યાર સુધી પંદરસો પરિવારોને ઘર બાંધીને આપ્યા છે આ નવી કોલોની છે આ વર્ષે ટાર્ગેટ કર્યો છે કે બીજા પાંચસો પરિવારોના ઘર બાંધી શકીએ ઈશ્વર છે એ આ તમન્ના પૂરી કરાવે કેમકે ઘર આપવું એ સૌથી મોટું સુખ છે એવું હું પોતે પણ માનું છું એમ પેલી હિન્દી ફિલ્મનું બહુ સરસ ગીત યે તેરા ઘર યે મેરા ઘર કિસી કો દેખ ના હો અગર તો પહેલે આ કે માંગ લે મેરી નજર તેરી નજર તો નજર જોઈએ એ ઘર માટે એને કેવું જો જોઈએ છે એના માટે થઈને તો થેન્ક યુ બસ જુઓ કેવું બાંધ્યું છે